જો તમારે કોઈ પણ પ્રકારનો અવાજ કાઢવો હોય જીભનો ઉપયોગ કર્યા વગર તો તમે કેવા અવાજ કાઢી શકો છો હું ઈચ્છું છું કે તમે કોશિશ કરો અને જુઓ આ તમે ચોક્કસ આનો ઉચ્ચારણ કરી શકો છો શકે છે આ થઈ શકે છે બીજું કશું માની લો કે તમારી પાસે જીભ નથી તો તમે કેવા અવાજો કાઢી શકો તમે આ કરી શકો છો તમે ઉ કરી શકો છો તમે ઉ કરી શકો છો કોઈ બીજા અવાજનો પ્રયત્ન કરો કોઈ માણસ જે બોલી નથી શકતો એક ગુંગો વ્યક્તિ જે બોલી નથી શકતો એ કેવા પ્રકારના અવાજો કાઢે છે આ ઉ કારણ કે આ ત્રણેય અવાજો કાઢવા માટે જીભની જરૂર નથી પડતી જો તમે પોતાની જીભ કાઢી નાખો તો તમે માત્ર ત્રણ અવાજ કાઢી શકો આ ઉ અને ઉ તમે જીભનો ઉપયોગ કરી જીભને પોતાના મોઢામાં જુદી જુદી જગ્યાએ રાખી તમે આ ત્રણ ધ્વનિઓને ભેગો કરી જુદા જુદા પ્રકારના અવાજો કાઢી રહ્યા છો જો તમે કલર ટેલિવિઝન વિશે કંઈ જાણતા હો તો તમને ખબર હશે કે એમાં માત્ર ત્રણ મૂળભૂત રંગો હોય છે આ ત્રણ રંગોના ઉપયોગથી જ તમને ટ્યૂબ પર દરેક સંભવ રંગ જોવા મળે છે આવી જ રીતે માત્ર ત્રણ મૂળભૂત ધ્વનિઓ હોય છે આ જ ત્રણ ધ્વનિઓનો ઉપયોગ કરી તમે આ તમામ ધ્વનિઓ પેદા કરી રહ્યા છો તમારી જીભ આ ત્રણેય અવાજોને કેટલાય જટિલ પ્રકારોથી મેળવવામાં તમારી મદદ કરે છે હવે આ ત્રણ ધ્વનિઓ આ ઉ અને ને મૌલિક ધ્વનિ બ્રહ્માંડીય ધ્વનિ અથવા યુનિવર્સલ સાઉન્ડ્સ કહેવાયા છે કારણ કે આ ત્રણ ધ્વનિઓ જ તમારા થકી બોલવામાં આવતા બાકી બધા ધ્વનિઓનો આધાર છે જો તમે આ ત્રણ ધ્વનિઓનો ઉચ્ચાર કરો છો તો તમને શું મળશે આ ઓ નથી તો આ ત્રણ મૂળભૂત ધ્વનિઓ છે જે તમારા દ્વારા કાઢવામાં આવતા બીજા દરેક અવાજનો આધાર છે તો આમને યુનિવર્સલ સાઉન્ડ અથવા સૃષ્ટિના મૂળ ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે જો આ સાચું હોય તો કેવી રીતે કોઈ એક ખાસ ધર્મ જ એને પોતાની બ્રાન્ડની જેમ ઉપયોગ કરી રહ્યું છે અને ક્યાંય બીજે આના વિશે જ્ઞાન નથી આ સાચું નથી જ્યાં પણ એક આત્મજ્ઞાની મહાત્મા હાજર છે ત્યાં આમનો ધ્વનિ હશે જ દાખલા તરીકે ક્રિશ્ચિયાનીટી અથવા ઈસાઈ ધર્મનો જન્મ જેરૂસેલમમાં થયો જ્યાં એ સમયની ભાષા આર્માઈક હતી આર્માઈક ભાષામાં કાંઈક ખાસ પ્રકારની અસર છે જેમાં ઊં નો ધ્વનિ વધુ ઉપસ્થિત છે તો ઈસાઈ ધર્મમાં આજે એ દરેક વસ્તુના અંતમાં કોઈ પણ પ્રાર્થના કરે એના અંતમાં એ હંમેશા આમેન કહે છે જો તમે વેટિકનમાં આમેન બોલવાની રીત પર ધ્યાન આપો તો એ હંમેશા કહે છે તમે એન કાઢી નાખો અને પછી આમેન કહો જો તમે આને સમજવા ઈચ્છો તો આવી જ એક અસર તમે તમિલ ભાષામાં જોઈ શકો છો હવે ઉદાહરણ માટે રામને જ લઈ લો તમે જાણો છો કે એમનો જન્મ અયોધ્યામાં થયો હતો એ નીચે દક્ષિણની બાજુએ આવ્યા જ્યારે એ દક્ષિણની બાજુએ આવ્યા જ્યારે રામે આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં પ્રવેશ કર્યો તો લોકોએ એમને કહ્યા રામા પછી જ્યારે એમણે તામિલનાડની સીમા પાર કરી તો લોકો એમને રામન કહેવા લાગ્યા જો કૃષ્ણ તામિલનાડુ આવે છે તો તમે શું કહેશો કૃષ્ણન જો અર્જુન તામિલનાડુ આવે છે તો તમે શું કહેશો અર્જુનન જો ભીમ તામિલનાડુ આવે છે તો તમે શું કહેશો ભીમન જે કોઈ પણ તામિલનાડુની સીમાની અંદર આવે છે તેઓને અર્નિફાઈડ કરી નાખવામાં આવે છે અન્નનો પ્રભાવ તમિલ ભાષામાં અરમાઈકની સરખામણીમાં વધુ છે તમે એન કાઢી નાખો તો માત્ર આમ રહે છે આજે આમેન અમેરિકા પહોંચી ગયું છે અને બની ગયું છે એ મેન આ સંસ્કૃતિ અને ભાષાથી આવેલી વિકૃતિઓ છે ઇસ્લામ પણ એ જ પ્રાંતમાં પેદા થયું એ જ સંસ્કૃતિ અને ભાષાના પ્રભાવ નીચે એ કહે છે અમીન એમાંથી એન કાઢી નાખો અને આમીન બોલો આ તો એ જ ધ્વનિ છે કારણ કે જ્યાં ક્યાંય પણ મનુષ્ય ખુદ પોતાની પ્રકૃતિથી મૌન થયો છે સ્કૂલ ટીચર વાળું મૌન નહીં કાનોમાં વાળું મૌન નહીં જો તમે આપોઆપ પોતાની પ્રકૃતિથી મૌન થાવ છો તો તમારા શરીરમાં આમનો ધ્વનિ ગુંજવા લાગે છે કારણ કે તમારા ભૌતિક અસ્તિત્વનો મૂળભૂત ધ્વનિ આમ છે જ્યારે આમ ધ્વનિ ગુંજે છે તો આ નાભીથી ઠીક નીચેથી શરૂ થઈ તમારા નાકના ટેરવા પર પૂરો થાય છે આ પડઘો બસ આપોઆપ જ થાય તો જ્યાં ક્યાંય પણ એક માણસ પોતાની મેળે ખરેખર શાંત બની જાય છે પોતાની અંદર પરમ શાંતિ સાથે બેસે છે હંમેશા આમ ધ્વનિ પ્રત્યે જાગૃત બને છે જ્યારે આ ધ્વનિને આગળ ધપાવવામાં આવ્યો તો સમયની સાથે ભાષા અને સંસ્કૃતિની અસરથી આ વિકૃત બની ગયો ત્યાં સુધી કે ભારતમાં પણ આમનો ઓમ બની ગયો છે આ ઓમ નથી તમે તમારું મોઢું ખોલો અને આ કહો પછી ધીરેથી પોતાનું મોઢું બંધ કરો ને ઉ બની જાય છે અને પછી એને બંધ કરો આ બની જાય છે આમ ધ્વનિમાં અસંખ્ય ફાયદા જોડાયેલા છે આજે પણ જો અમારી પાસે કોઈ માનસિક રીતે પીડિત વ્યક્તિ આવે છે તો એને સૌથી પહેલાં આમનો જાપ કરવાનું કહેવાય છે પહેલાં કેટલાક સપ્તાહો સુધી તમે એને કરો છો તમે શાંત અને સ્થિર થઈ જાઓ છો પછી અમે બીજા સ્તરે જઈએ છીએ હું તમને એવા હજારો લોકો દેખાડી શકું જેમના માટે મેડિકલ વિજ્ઞાનના આધારે એ માનવામાં આવતું હતું કે એમને જીવનભર માનસિક રોગની દવાઓ ખાવી પડશે પરંતુ એ લોકો દવાઓથી પૂરી રીતે છૂટી શક્યા માત્ર આમનો જાપ કરીને જો તમે ખૂબ વધારે ડર વિકૃત સપના નાઇટમેર્સ અસ્થિર દિમાગ અને અસ્થિર શરીરથી પીડિત છો જો તમારા શરીરની સામાન્ય પ્રકૃતિ નબળી છે અને તમે વારંવાર બીમાર રહો છો ખાસ કરીને બાળકો જો એમનામાં ધ્યાનનો અભાવ છે તો રોજિંદા થોડીક મિનિટો માટે આમનો જાપ કરવાથી તમને જબરદસ્ત ફરક મહેસૂસ થશે જો તમને એવી સમસ્યા છે કે તમે કોઈ પણ કામ એક સંકલ્પની સાથે નથી કરી શકતા તો રોજ થોડીક વાર માટે આમનો જાપ કરવો તમારી માટે ખરેખર પરિવર્તનકારક બની રહેશે થોડાક સપ્તાહમાં જ તમે તમારા કામ કરવાની રીતમાં જબરદસ્ત ફરક મહેસૂસ કરી શકશો કારણ કે આ તમારા ભૌતિક અસ્તિત્વનો મૂળભૂત ધ્વનિ છે